નમસ્કાર મિત્રો, હવે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પાઠ નંબર મિત્રો 8 જેનું નામ છે મિત્રો શરીરનું હલનચલન. તો એમાં મિત્રો અગાઉ આપણે અભ્યાસ કર્યો કેટલીક પ્રશ્નની વિષય મિત્રો આપણે અભ્યાસ કર્યો. તો પ્રશ્નની મિત્રો 7 રીતો છે જે આપણે જોઈએ કે ચાલવું, દોડવું, કૂદવું, તરવું, ઉડવું, સરકવું અને છલાંગ મારવી. તો આ 7 રીતથી મિત્રો પ્રાણીઓ, કીટકો અને મનુષ્ય ગતિ કરે છે. એના પછી મિત્રો આપણે શરીરના હલનચલનના ભાગો મિત્રો કેવી રીતે હલનચલન કરે છે એ મિત્રો કોષ્ટક દ્વારા મિત્રો અભ્યાસ કર્યો. હવે આગળ અભ્યાસ કરીએ મિત્રો પ્રવૃત્તિ નંબર 1 હાડકાના સાંધાની અગત્ય સમજવી. તો સૌ પ્રથમ મિત્રો સાંધો એટલે શું? તો આપણા શરીરની અંદર બે કે તેથી વધુ હાડકાઓ મિત્રો જ્યાં જોડાણ થાય તો એ જોડાણને મિત્રો શું કહેવામાં આવે? સાંધો. તો હાથની વાત કરીએ મિત્રો તો આપણો હાથ છે મિત્રો એક હાડકું મિત્રો આમ, બીજું હાડકું હા, આ બંને વચ્ચે મિત્રો જે જોડાણ છે તો આ જોડાણને મિત્રો શું કહીશું? આપણે સાંધો કહીશું. તો આ પ્રવૃત્તિ કરવા માટે મિત્રો આપણે કઈ સાધન સામગ્રી જોઈશે? તો ફૂટપટ્ટી અને મજબૂત દોરો. તો જોઈએ, એક લાંબી ફૂટપટ્ટી લો. હવે મિત્રો ફૂટપટ્ટી લઈ તમારા હાથ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિમાં રાખો જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહેશે. તો મિત્રો તમારા ચોપડીની અંદર પાના નંબર 67 પર મિત્રો તમને ચિત્ર આપેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ફૂટપટ્ટીને મિત્રો હાથ સાથે કેવી રીતે બાંધેલી છે જે મિત્રો તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો અને તમારી કોણી વાળવાનો પ્રયત્ન કરો મિત્રો. શું તમે તમારી કોણી વાળી શકશો મિત્રો? તો તમે પ્રયત્ન કરી અને મિત્રો તમે જોજો. તો આપણો હાથ છે અહીંયા મિત્રો શું કરવાની? એક ફૂટપટ્ટી બાંધી દઈશું મિત્રો અને પછી મિત્રો આપણે આ પોણીને વાળવાનો હાથને વાળવાનો પ્રયત્ન કરીશું. હવે જોઈએ મિત્રો આગળ કે તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એક સાથે બાંધવાનું કહો જે મિત્રો આપણે ચિત્રની અંદર જોયું. હવે તમારી પોણીને વાળવાનો પ્રયત્ન કરો. તો શું મિત્રો અહીંયા ફૂટપટ્ટી હાથને બાંધ્યા પછી મિત્રો શું તમે તમારા હાથને વાળી શકો છો મિત્રો? તો એનું આપણે મિત્રો અવલોકન કરીશું. તો અવલોકન કરતા મિત્રો આપણને માલુમ શું પડે? આપણે ગણીને વાળી શકતા નથી કારણ કે મિત્રો ફૂટપટ્ટી અહીંયા આપણને બાંધેલી છે સ્ટેટ. એટલા માટે મિત્રો આપણે ગણીને વાળી શકતા નથી. આ પ્રવૃત્તિ પરથી મિત્રો આપણે નિર્ણય લખી શકીએ કે સાંધા વિના સળંગ હાડકા વડે કે મિત્રો જો સાંધો ના હોય અને હાડકું સળંગ હોય તો મિત્રો એ હાડકાને આપણે વાળી શકતા નથી અને અંગોને વાળવા માટે મિત્રો સાંધા અગત્યના હોય છે. અને ફરી મિત્રો સાંધા એટલે શું? કે બે કે તેથી વધારે હાડકાઓના જોડાણમાં મિત્રો જે જોડાણ મિત્રો હોય, બે કે તેથી વધારે હાડકાના જોડાણ મિત્રો કરવામાં આવેલું હોય તો એ જોડાણને મિત્રો શું કહેવામાં આવે છે? સાંધો કહેવામાં આવે છે. જેને મિત્રો આપણે યાદ રાખીશું.